ઓકે, તો હવે આપણો નેક્સ્ટ ટોપિક ગિબ્સ અધિશોષણ સમતાપી સમીકરણ તારવું, એટલે કે ડેરિવેશન ઓફ ગિબ્સ આઈ એડસોર્પ્શન આઇસોથર્મ ઇક્વેશન. ઓકે, તો આ જે ઇક્વેશન જે છે એ આપણે હવે જોશું કે કઈ રીતે છે અને એ ઇક્વેશન શેની શેની વચ્ચેનો સંબંધ દર્શાવતું હતું. તો સૌથી પહેલાં શું છે કે અધિશોષણના પ્રમાણ અને દ્રાવકના પૃષ્ઠતાણમાં દ્રાવ્યની હાજરીને લીધે થતા ફેરફાર વચ્ચેનો સંબંધ. અધિશોષણનું પ્રમાણ એટલે કે અમાઉન્ટ ઓફ એબ્ઝોર્પ્શન, એ અને કોની વચ્ચેનો સંબંધ છે તો કે દ્રાવકના પૃષ્ઠતાણમાં એટલે કે આપણું જે કંઈ સોલવન્ટ છે એના સરફેસ ટેન્શન પૃષ્ઠતાણમાં કોની હાજરી, તો દ્રાવ્યની હાજરીને લીધે જે કંઈ ફેરફાર થાય છે બરાબર એની વચ્ચેનો, દ્રાવ્ય એટલે કે સોલ્યુટ, એની હાજરીને લીધે જે કંઈ ફેરફાર થાય છે એટલે કોની કોની વચ્ચે, અધિશોષણનું પ્રમાણ અને દ્રાવકના પૃષ્ઠતાણમાં દ્રાવ્યની હાજરીને લીધે થતા ફેરફાર વચ્ચેનો સંબંધ કોણ સમીકરણ આપ્યું, ગિબ્સે આપ્યું. અને એ સમીકરણ ક્યારે હતું કે 1878માં આપેલું હતું અને કેમિકલ પોટેન્શિયલ દ્વારા એણે આ ઇક્વેશન આપ્યું હતું. તો દ્વિઘટકીય પ્રણાલી માટેનું જે કંઈ સમીકરણ જે છે તો એ કંઈક આ રીતે છે કે ડીજી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એસ ડીટી પ્લસ વી ડીપી બરાબર પ્લસ મ્યુ વન ડી એન વન મ્યુ ટુ ડી એન ટુ પ્લસ રો ડી એસ. તો આ બધી ટર્મ તો આપણને ખબર છે, ટેમ્પરેચર છે, પ્રેશર છે બરાબર, પછી આ જે કંઈ છે એ મુક્તિ અંશ છે. હવે આપણે આગળ શું છે કે રો જે છે એ શું છે, પૃષ્ઠતાણ, અને ડી એસ શું છે કે સપાટીના ક્ષેત્રફળમાં થતો વધારો. હવે આટલી વસ્તુ આપણને અહીંયા ખ્યાલ આવી ગઈ છે અને આ આપણું સમીકરણ નંબર એક છે, વિચ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય છે બરાબર. જી ફોર ગિબ્સ, ઓકે, ગિબ્સ અચળાંક જે આપણે જે કંઈ વાપરીએ છીએ એની માટેનું છે. હવે અહીં અચળ તાપમાન અને દબાણે પૃષ્ઠતાણ અને સમગ્ર કલાઓનો નિશ્ચિત સંઘટને સંકલન દ્વારા આપણે નીચેનું સમીકરણ મેળવી શકીએ. કઈ રીતે? કે જો અચળ તાપમાન હોય અને અચળ દબાણ હોય, તો જો અચળ તાપમાન હોય તો અહીંયા ડી ટી ની વેલ્યુ કેવી થઈ જશે, ઝીરો, અને અચળ દબાણ હોય તો ડી પી એની વેલ્યુ પણ કેવી થઈ જશે, ઝીરો થઈ જશે. કારણ કે તાપમાન અને પ્રેશર, ટેમ્પરેચર અને પ્રેશર કેવું છે, કોન્સ્ટન્ટ છે. તો આ જે કંઈ ડી ટી અને ડી પી ની વેલ્યુ જે છે એ કેવી થઈ જશે, શૂન્ય થઈ જશે. તો અને પછી શું કર્યું છે, એનું સંકલન દ્વારા આપણને નીચેનું સમીકરણ મળ્યું, એટલે બાકી જે કંઈ વધ્યું છે આટલી વસ્તુ એનું શું કર્યું એણે, સંકલન. તો શું મળ્યું કે મ્યુ વન એન વન મ્યુ ટુ એન ટુ અને રો એસ, એ આપણું સમીકરણ નંબર બે છે. હવે આમાં આપણને એન વન અને એન ટુ આપણે શું જોયું હતું કે ગ્રામ અણુ સંખ્યા, ઓકે, ગ્રામ એટોમિક નંબર, કોના કોના, એન વન એટલે કે સોલવન્ટના અને એન ટુ એટલે કે સોલ્યુટના, સોલવન્ટ એટલે કે આપણું દ્રાવક અને સોલ્યુટ એટલે કે દ્રાવ્ય. તો હવે આ જે સમીકરણ બે છે એનું પાછું શું કર્યું, વિકલન કર્યું. એટલે ફરી વાર આપણને કઈ રીતે ટર્મ મળશે, ડીજી ઇઝ ઇક્વલ ટુ મ્યુ વન ડી એન વન પ્લસ એન વન ડી મ્યુ વન, એટલે કે સૌથી પહેલાં મ્યુ વનને આપણે બહાર રાખીને ડી એન વન કરવાનું અને એન વનને બહાર રાખીને ડી મ્યુ વન કરવાનું. એ જ રીતે અહીંયા મ્યુ ટુને બહાર રાખીને ડી એન ટુ અને એન ટુને બહાર રાખીને ડી મ્યુ ટુ. એ જ રીતે રો ડી એસ અને એસ ડી રો ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આ આપણું સમીકરણ નંબર ત્રણ છે. ઓકે, તો હવે શું છે કે સમીકરણ એકમાંથી એક અને ત્રણને આપણે જો સરખાવીએ, સમીકરણ નંબર એક અને ત્રણને જો સરખાવીએ, ડીજી જ છે બંને બરાબર, તો ડીજી અહીંયા પણ છે. તો હવે શું થશે કે એક બાજુ બરાબરની આ આખી ટર્મ રહેશે અને બીજી બાજુ બરાબરની આ આખી ટર્મ રહેશે. તો હવે આમાંથી જે જે સરખું હોય છે એ બધું ઉડી જશે, જેમ કે મ્યુ વન ડી એન વન મ્યુ ટુ ડી એન ટુ બરાબર, પછી રો ડી એસ, એ બધું જતું રહેશે. તો એનાથી વધ્યું શું ખાલી, તો એસ ડી ટી માઇનસ વી ડી પી પ્લસ એન વન ડી મ્યુ વન પ્લસ એન ટુ ડી મ્યુ ટુ પ્લસ એસ ડી રો ઇઝ ઇક્વલ ટુ ઝીરો, આટલી વસ્તુ વધી. તો હવે ફરી વાર આપણે જો દબાણ અને તાપમાન તો અચળ જ હતું, તો દબાણ અને તાપમાન અચળ હોય તો શું થશે, આ ડી ટી અને ડી પી ની વેલ્યુ પાછી કેવી થઈ જશે, ઝીરો થઈ જશે. તો અહીંયા શું વધ્યું ખાલી, એન વન ડી મ્યુ વન પ્લસ એન ટુ ડી મ્યુ ટુ પ્લસ એસ ડી રો. રો આપણું પૃષ્ઠતાણ છે, ઓકે, સરફેસ ટેન્શન છે, અને એસ જે છે એ શું છે, સમગ્ર સપાટીનું થતો વધારો.
ओके हवे इज इक्वल टू शू छे जीरो। हवे आपणे शू छे के पृष्ठबळोने लीधे फक्त पहला स्तर ने असर थती होवानुं मानवामां आवे छे। जे काई सरफेस टेन्शन ने लीधे जे काई फोर्सिस लागे छे ए मात्र पहला स्तर ने ज असर करे छे। ओके एवी रीते मानवामां आव्युं छे। तो ज्यारे बीजा भागना पृष्ठनी વાત કરતા હોય તો એ શું છે કે એ અસર મુક્ત હોય છે। તેથી અહીં ગિબ્સ ડ્યુહેમનું સમીકરણ લાગુ પાડી શકીએ કે જે છે એ શેની માટે થશે કે પહેલા જ સ્તર માટેની વાત થશે। ઓકે એટલે એની માટે જો પહેલું જ સ્તર હોય તો આ જે કઈ ટર્મ છે એ જતી રહેશે કારણ કે ત્યાં પૃષ્ઠતાણ બળોની અસર થશે નહીં। બરાબર એટલે આ જે રો અને એસ જે છે એ જતું રહેશે એટલે અહીંયા શું થઈ ગયું એન વન ઝીરો ડી મ્યુ વન પ્લસ એન ટુ ઝીરો ડી મ્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો। આ આપણું સમીકરણ નંબર 5 છે જ્યાં એન વન ઝીરો અને એન ટુ ઝીરો સમગ્ર કલામાં અનુક્રમે દ્રાવક અને દ્રાવ્યના ગ્રામ અણુની સંખ્યા છે। ઓકે તો હવે શું છે કે સમીકરણ 5 આપણું આ સમીકરણ 5 છે એને એન વન ડિવાઈડેડ બાય એન વન ઝીરો વડે ગુણીએ તો શું થશે તો આ રીતે જો એને ગુણવામાં આવે તો સૌથી પહેલાં તો અહીંયાથી એન ઝીરો વન અને એન ઝીરો વન ઉડી જશે એટલે અહીંયા શું કીધું એન વન ડી મ્યુ વન પ્લસ આ રીતે આખું સમીકરણ 6 આપણને મળશે। હવે સમીકરણ નંબર જે 4 હતું આવડવા એમાંથી શું કરવાનું છે સમીકરણ નંબર 6ને બાદ કરવાનું છે આ સમીકરણ એટલે જો 4માંથી 6ને બાદ કરશું એટલે એન વન ડી મ્યુ વન ખાલી જે ટર્મ છે એ ઉડી જશે એટલે બાકી શું વધશે એન ટુ ડી મ્યુ ટુ પ્લસ એસ ડી રો માઇનસ એન વન ઇન્ટુ એન ઝીરો ટુ ડિવાઈડેડ બાય એન ઝીરો વન ઇન્ટુ ડી મ્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આટલી વધશે। હવે આમાંથી શું કર્યું છે કે એસ ડી આર ને પહેલાં તો આ સાઈડ લઈ લીધું થોડું અને એન ટુ ડી મ્યુ ટુ ને આ સાઈડ રાખ્યું અને એમાંથી ડી મ્યુ ટુ ને કોમન કાઢી લીધો છે। હવે આ જે ડી મ્યુ ટુ ને કોમન કાઢી લીધો છે હવે ફરી વાર શું કર્યું કે એસ જે કઈ છે એસ ડી રો એને બરાબરની આ બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ જશે અને આ જે કઈ છે એસ ને છેદમાં લઈ લીધો ને ડી મ્યુ ટુ ને ડી રો ની છેદમાં લઈ લીધો એટલે માઇનસ ડી રો ડી મ્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ આ રીતે આપણને સમય સિમ્પલ જ છે એમાં કશું અઘરું નથી। બરાબર ખાલી બરાબરની આ બાજુ બરાબરની ઓલી બાજુ એમ જ બધું આવે છે અને અમુક અમુક જે કંઈ સિંગલ ટર્મ હોય એ બધી માઇનસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો એ ઉડી જાય છે। ઓકે તો હવે આમાં એન ટુ એ પૃષ્ઠકલામાં દ્રાવકના અને એન વન એ શું છે કે એન ટુ જે છે એ દ્રાવ્ય માટે છે ને એન વન છે એના માટે છે દ્રાવકના ગ્રામ અણુઓ સાથે સંકળાયેલ અણુની સંખ્યા છે। ઓકે અને એન વન ઇન્ટુ એન ઝીરો ટુ ડિવાઈડેડ બાય એન ઝીરો વન એ દ્રાવણની આખા દ્રાવણની વાત થાય છે સમગ્ર કલામાં ચોક્કસ સંખ્યા છે। અહીંયા શું એન વન એન ટુ શું હતું કે દ્રાવક અને દ્રાવ્ય માટે જ વાત થતી હતી પણ આ જે ટર્મ આવી એ શેને માટે થશે આખા દ્રાવણ માટેની વાત થશે ને એ જ રીતે જો આ જમણી બાજુનું આખું પદ જે છે બરાબર તો જમણી તરફનું પદ સપાટીના દરેક એકમ ક્ષેત્રફળ દીઠ દ્રાવ્યના વધારાની સંકેન્દ્રિતતા તરીકે ગણાય છે। આ કઈ આખું ટર્મ જે છે એની બદલે આપણે કઈ રીતે ટી વન પણ લઈ શકીએ ઓકે કે આ જે જમણી બાજુનું આખું ટર્મ છે એની બદલે આપણે ટી વન તરીકે પણ એને સોરી ટી ટુ તરીકે પણ આપણે એને દર્શાવી શકીએ તો આ આખા ટર્મને જો ટી ટુ વડે દર્શાવીએ અને આપણને જે કંઈ સમીકરણ મળે એ એન વનથી કેવું છે સ્વતંત્ર છે અને એ સમીકરણને આપણે શું કહી શકીએ ગિબ્સનું અધિશોષણ સમતાપી સમીકરણ। ઓકે તો આ જે સમીકરણ નંબર 8 આપણને મળ્યું એ કેવું છે ગિબ્સનું એબ્સોર્પ્શન આઇસોથર્મ ઇક્વેશન। ઓકે તો આ રીતે આખી ડેરિવેશન છે આ ચેપ્ટરમાં ઘણી બધી ડેરિવેશન આપણે જોવાની આવી છે બરાબર ને આગળ બીજા બધા યુનિટ્સમાં પણ એ જ રીતે બધું જોવાનું આવશે ડેરિવેશન એટલે મેઇન તો તમારે બધા સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુઓ યાદ રાખવાની છે એકે સ્ટેપ મિસ ના થઈ જાય એનું ખ્યાલ રાખવાનું। ઓકે તો આવડશે ને લખી લખીને પાકું કરશો તો જ તે તમને સમજાશે એમને વાંચી લેશો બરાબર કે વાંચી વાંચીને તમે યાદ રાખી લીધું તો એ
પરીક્ષામાં એકાદ સ્ટેપ તમારું મિસ થવાની શક્યતા રહેશે, પણ જો તમે લખી લખીને જો આખી ડેરિવેશન કરી હશે તો તમને પરીક્ષામાં પણ એ પ્રેક્ટિસ પડશે, હાથને પ્રેક્ટિસ પાડવાની હોય. ઓકે, તો આ રીતે આ ટોપિક અહીંયા પૂરો થાય છે.